हेलो स्टूडेंट्स, धोरण 10 विषय गणित प्रकरण 15 संभावना दाखला नंबर आपणे पहोंचे छे विद्यार्थी मित्रों 23 बराबर। तो एना तरफ बधा विद्यार्थीओ ध्यान आपे, रकम वाँचे, टेक्स्टबुक साथे लईने बेसे। तो 23मो दाखलो आपणे जोईए, 23 बराबर। एमां शुं कीधुं छे तो आपणे ध्यानपूर्वक जोईए કે એક રમતમાં એક રૂપિયાને સિક્કાને ત્રણ વખત ઉછાળવાનો છે। હવે એક રૂપિયાને સિક્કાને ત્રણ વખત ઉછાળો કે ત્રણ સિક્કા એક સાથે ઉછાળો, આ બંને બાબત એક જ કહેવાય બરાબર। અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે। જો તમામ વખત ઉછાળવામાં આવતું આ ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે ત્રણ છાપ અથવા ત્રણ કાટ, તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે। તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો બરાબર। હવે પહેલું તો એ કે એક રૂપિયાનો સિક્કો છે એને તમે ત્રણ વખત ઉછાળો, રૂપિયાનો સિક્કો તમે ત્રણ વખત ઉછાળો તો મળતા પરિણામો બરાબર કયા કયા મળે। તો રૂપિયાના સિક્કાને આપણે અહીં લખીએ, સિક્કાને ત્રણ વખત ઉછાળતા બરોબર, અથવા ત્રણ સિક્કા એકસાથે ઉછાળતા, બે બાબત એક જ થઈ છે। એટલે હવે તમે એને ધ્યાનપૂર્વક સમજતા જાઓ, જો કેવી રીતે ગણતરી કરવાની એની ખાસ ધ્યાનપૂર્વક જુઓ દરેક વિદ્યાર્થીઓ। તો કે એક સિક્કો છે એને બે વખત ઉછાળો, સિક્કાને એક વખત ઉછાળો, એટલે 2n, બેની n ઘાત મુજબના પરિણામો છે એ આપણને હંમેશા મળે છે। હવે ધારો કે હું અહીંયા સિક્કાને એક વખત ઉછાળું તો બેની એક ઘાત એટલે કે બે પરિણામ મળે, છાપ અને કાટ બરાબર। સિક્કાને બે વખત ઉછાળું તો મને બેની બે ઘાત એટલે કે બેનો વર્ગ 4 પરિણામ મળે। ત્રણ વખત ઉછાળું તો બેની ત્રણ ઘાત, આપણને ત્રણ સુધીની વાત આવે છે તો બેની ત્રણ ઘાત બરાબર, તો બેની ત્રણ ઘાત એટલે કેટલી થાય, તો કે 8, 2×2×2 એટલે 8 પરિણામો ટોટલ આના આપણને મળવા જોઈએ બરાબર। 2^3 અહીંયા મારે બતાવવાનું છે આમ કે 2×2=4, 2નો ઘન એટલે 2×2×2=8, જો એટલે 8 પરિણામો છે કુલ આપણને મળે 2^n। એક વખત ઉછાળવો સિક્કાને, બે વખત ઉછાળવો, ત્રણ વખત ઉછાળવો, તો 8 પરિણામ મળે બરાબર। બહુ સરળ રીતે હું તમને એની ગણતરી કેમ કરાય એ સમજાવી દઉં છું, નહીંતર 8 પરિણામો તમારે વિચારવા પડે કે એચ ત્રણેય વખત છાપ આવે, ત્રણેય વખત કાટ આવે, બે વાર છાપ, એક વાર કાટ, આવું બધું તમારે દરેક વખતે વિચારવું પડે। એના બદલે હું તમને બહુ સરળતાથી એ સમજાવી દઉં છું બરાબર। જો છાપ એટલે એને શેના વડે દર્શાવવાનું, એચ વડે, અને કાટો એટલે એને શેના વડે, ટી વડે, ટેલ, હેડ અને ટેલ બરાબર, છાપ અને કાટ। તો ત્રણેય વખત છાપ મળે તો એચ, ત્રણેય વખત કાટ મળે તો ટી, તો સર આમ એ થાય ને કે બે વાર છાપ ને એક વાર કાટ, બે વાર છાપ, છાપ કાટ, છાપ કાટ, છાપ કાટ, બે વાર છાપ, એક વાર કાટ, બે વાર છાપ, આવા બધા પરિણામો થઈ અને કુલ કેટલા મળવા જોઈએ 8, તો એ તમારે દરેક વખતે વિચારવું પડે બરાબર। તો હવે સર એનો કાંઈ સરળ રસ્તો, ચોક્કસ મસ્ત મજાની ટ્રીક આપી દઉં, ધ્યાનપૂર્વક જોતા જાઓ કે કુલ પરિણામો છે એ 8 મળે છે। તો 8 જે પરિણામો છે એના સૌ પ્રથમ આપણે અડધા કરી નાખવાના, તો 8ના અડધા કરો કેટલા થાય, તો કે 4, બહુ સરસ, ચાલો। તો હવે 4 વખત એચ, પછી આ થોડીક સ્પેસ છોડી દેવાની, પછી 4 વખત ટી, 1, 2, 3, 4 બરાબર। હવે 4ના અડધા કરો, તો કે 4ના અડધા થાય 2, ઓકે, 2 વખત એચ લખો, 2 વખત ટી, ફરી પાછું 2 વખત એચ, 2 વખત ટી બરાબર। હવે 2ના અડધા, તો કે 2ના અડધા 1, તો એકવાર એચ, એકવાર ટી થઈ ગયા। હવે જો આ એકવામાં મૂકી દો, 1, 2, 3, 4, 5, 6, 7 અને આ 8, તેથી n બરાબર થઈ ગયા 8 પરિણામ, થઈ ગયું ને સરળ
બરોબર બહુ જાજુ આપણે યાદ રાખવું પડે નહીં આ જે મેં ટ્રિક કીધી છે એને યાદ રાખી લેજો બરોબર ભૂલાઈ જાય તોય ચિંતા નથી ફરી વખત વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેજો પાછું બરોબર તો તમે એને સરળતાથી સમજી શકો બરોબર એટલા માટે જ આ દાખલો આપણે અલગથી લીધો છે હવે હનીફ ત્રણ છાપ ને ત્રણ કાટ આવે તો હનીફ રમત જીતે પણ આપણે તો અહીંયા હારે એની સંભાવના શોધવાની છે જો ત્રણે ત્રણ છાપ આવી ગઈ કે ત્રણે ત્રણ કાટ આવી ગઈ તો હનીફ છે એ રમત જીતે તો આપણે શેની સંભાવના ગોતવાની હનીફ રમત હારે એને ઘટના એ તરીકે વ્યાખ્યાયિત કરી દી એ બરાબર હનીફ રમત હારે બરોબર તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા એમ બરાબર હનીફ રમત હારે બરોબર એની આપણે સંભાવના ગોતવાની છે તો આ બેમાં તો જીતી જાય છે ટોટલ આઠ છે બેમાં જીતી જાય બચ્યા કેટલા છ તો છમાં અહીં હારી જાય છે એટલે એના સાનુકૂળ પરિણામો થઈ ગયા છો બહુ સરળ પી ઓફ એ બરાબર એમ અપોન એન એટલે છના છેદમાં આઠ એટલે કે ત્રણના છેદમાં ચાર આ જવાબ બરાબર તો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો બહુ જ સરળ દાખલો એકદમ સરળ છે અને એની સમજૂતી પણ મેં તમને આપી દીધી આ રીતે આપણે આખો દાખલો ગણવાનો છે થેન્ક યુ